આવી રહ્યા છે રાહુલ ગાંધીના પ્રવાસને લઈને કરી લઈશું તેના પર એક નજર. રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના 3 દિવસના પ્રવાસે છે. હાલ તેઓ કાગવડ પહોંચ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ખોડલ માતાના દર્શન કરશે રાહુલ ગાંધી. ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે બેઠક પણ કરી શકે છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર રાહુલ ગાંધીના પ્રવાસને લઈને સામે આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો. કાગવડ પહોંચ્યા છે રાહુલ ગાંધી. ખોડલ માતાના દર્શન કરવા માટે હાલ તેઓ જઈ રહ્યા છે. ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે પણ બેઠક કરશે અને અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે. નરેશ પટેલ, પરેશ ગજેરા સાથે રાહુલ ગાંધીની આજે બેઠક યોજાશે. તો કાગવડ પહોંચ્યા છે રાહુલ ગાંધી. આપણે ફરી એક વખત જણાવી દઈએ કે 3 દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે રાહુલ ગાંધી જ્યારે આવ્યા છે ત્યારે ખાસ કરીને દ્વારકાથી પોતાના આ યાત્રાનું આ પ્રવાસની તેઓએ શરૂઆત કરી હતી. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ આજે તેઓ ચોટીલા માના દર્શન કરવા માટે પણ પહોંચ્યા હતા અને હવે તેઓ કાગવડ પહોંચ્યા છે. ખોડલ માના દર્શન કરવામાં આવશે રાહુલ ગાંધી દ્વારા. તેમની સાથે અન્ય કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત છે. ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે પણ આજે રાહુલ ગાંધી મુલાકાત કરશે. નરેશ પટેલ અને પરેશ ગજેરા સાથે રાહુલ ગાંધીની આજે મુલાકાત યોજાશે. કાગવડ પહોંચી ચૂક્યા છે રાહુલ ગાંધી. સીધા દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. ખોડલ માતાના દર્શન કરવા માટે રાહુલ ગાંધી ખોડલધામ પહોંચ્યા છે. તો મહત્વપૂર્ણ પ્રવાસ રાહુલ ગાંધીનો આ માનવામાં આવી રહ્યો છે. 2017ના જે રીતે પડઘમ સંભળાઈ રહ્યા છે રાહુલ ગાંધીના આ પ્રવાસને ખૂબ જ સૂચક અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને તેમાં પણ ધાર્મિક સ્થળોની જે મુલાકાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રહી છે તેને લઈને પણ રાજકીય અટકળો તેજ બની છે. ખોડલમાંના દર્શન કરવા માટે રાહુલ ગાંધી અન્ય નેતાઓ સાથે પહોંચ્યા છે. આજે એક મહત્વપૂર્ણ બેઠક ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે પણ રાહુલ ગાંધીની યોજાવાની છે. અનેક મુદ્દે ચર્ચા થવાની પણ પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. તો પરેશ ગજેરા અને નરેશ પટેલ સાથે આજે વાતચીત કરવામાં આવશે. રાહુલ ગાંધી દ્વારા કાગવડ પહોંચી ચૂક્યા છે. ખોડલમાંના દર્શન કરવા માટે રાહુલ ગાંધી આગળ વધી રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો રાહુલ ગાંધીની સાથે પૂરો કાફલો કોંગ્રેસી નેતાઓનો પણ જોઈ શકાય છે. 2017 વિધાનસભા ચૂંટણીને લઈને હવે દરેક રાજકીય પક્ષો સજ્જ થઈ ગયા છે ત્યારે કોંગ્રેસ ની આજે યાત્રા છે, આજે પ્રવાસ છે. રાહુલ ગાંધીના પ્રવાસને ખૂબ જ 2017 માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો ઝી 24 કલાકના માધ્યમથી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. કાગવડ પહોંચ્યા છે રાહુલ ગાંધી. ખોડલ માતાના દર્શન કરશે અને ખોડલધામના જે ટ્રસ્ટીઓ છે તેમની સાથે મુલાકાત પણ કરશે. તો પાટીદારોને રીઝવવા માટેનો આ એક પ્રયાસ પણ માનવામાં આવી રહ્યો છે. રાજકીય અટકળો જે લગાવવામાં આવી રહી છે આ પ્રવાસને લઈને, રાહુલ ગાંધી જે રીતે આ પ્રવાસ પર નીકળ્યા છે, ખાસ કરીને સૌરાષ્ટ્રની મુલાકાત આ 3 દિવસ દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી, જનસંપર્ક પણ કરવામાં આવ્યો, ખેડૂતો સાથે પણ વાતચીત કરવામાં આવી છે. આજે ચોટીલામાંના દર્શન કરવા માટે પણ રાહુલ ગાંધી પહોંચ્યા હતા. પોતાના આ 3 દિવસ પ્રવાસની શરૂઆત તેઓએ દ્વારકાધીશના દર્શન સાથે કરી હતી. ઓનલાઈન પર અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાયા છે. અર્પણ, કાગવડ પહોંચ્યા છે રાહુલ ગાંધી, શું વધુ વિગતો? જી, વાત કરીએ તો જે રીતે ધારણા હતી તે મુજબ રાહુલ ગાંધીનો કાફલો અહીંયા આવી ચૂક્યો છે અને હાલમાં જ રાહુલ ગાંધી જે ખોડલધામ માતાનું મંદિર છે તેના વિસ્તૃત દર્શન તેમણે કર્યા છે. તેમને પૂજા અર્ચના પણ કરી છે. પ્રસાદ સ્વરૂપે તેમને ઉપરણો પણ મંદિર તરફથી ઓઢાડવામાં આવ્યો છે. રાહુલ ગાંધીની સાથે જે ખોડલધામ ટ્રસ્ટ છે તેના આગેવાનો ઉપસ્થિત હતા, સાથે જ કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે પ્રદેશમાં તે પણ હાજર હતા. જેવા રાહુલ ગાંધી ખોડલધામ પરિસરમાં પહોંચ્યા તે સાથે જ ઉપસ્થિત જે જનમેદની હતી તે જય સરદાર જય પાટીદારના નારા લગાવતી હતી, સાથે જ જય ખોડલધામ ના નારા પણ લગાવતી હતી. એટલે કહી શકાય આજે મુલાકાત છે અહીંયાની ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. કારણ કે જે રીતનું રાજકારણ હાલમાં ગુજરાતમાં ગરમ, પાટીદાર સમાજ જે રીતે ભાજપથી નારાજ છે અને હાલમાં પણ જે વિવિધ અપડેટ્સ મળી રહ્યા છે તે દરમિયાન કોંગ્રેસના ઉપાધ્યક્ષ આ રીતે પાટીદાર સમાજના આખાના કેન્દ્ર ખોડલધામ મંદિરમાં જ્યારે આવી રહ્યા હોય ત્યારે રાજકીય રીતે ખૂબ જ સૂચક માનવામાં આવે છે. મહત્વનું એટલા માટે છે કે રાહુલ શરૂ કર્યું તે દરમિયાન હાર્દિક પટેલે પણ ટ્વીટ કરીને તેમનું સ્વાગત કર્યું હતું. એટલે ક્યાંક ને ક્યાંક આજે આ મુલાકાત ખૂબ
પાટીદારોના કુળદેવી એવા ખોડલમાંના દર્શન કરવા માટે જ્યારે રાહુલ ગાંધી પહોંચ્યા છે, ટ્રસ્ટીઓ સાથે પણ મુલાકાત કરવાના છે, પાટીદારોને રીઝવવાનો પૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવું કહી શકાય? હાલમાં રાહુલ ગાંધીનો કાફલો હવે અહીંયા ખોડલ થયો છે અને તેમની સાથે પાટીદાર સમાજના જે આગેવાનો છે, ખોડલધામ ટ્રસ્ટના જે આગેવાનો છે તે પણ હાજર છે. રાહુલ ગાંધીએ જે દર્શન કર્યા તે બાદ તે કેટલાક આગેવાન સાથે મંદિરની પાછળનો માટે ગયા હતા અને હાલમાં રાહુલ ગાંધી તેમની સાથે મંદિરની આગળના ભાગમાં જ્યાં ઓફિસ છે, મુખ્ય કાર્યાલય છે, ત્યાં વાતચીત પણ કરી રહ્યા છે અને તે બાદ હવે રાહુલ ગાંધીનો કાફલો જે જેતપુર છે ત્યાં જવા રવાના થશે અને ત્યાં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જી અર્પણ, આગળ પણ આપની પાસે જોડાઈશું અને વધુ વિગતો પ્રાપ્ત કરીશું. આભાર તમામ જાણકારી માટે. તો કાગવડ પહોંચ્યા રાહુલ ગાંધી, ખોડલમાંના દર્શન કર્યા છે અને હવે તેઓ મંદિરના જે ટ્રસ્ટીઓ છે, ખોડલધામના ટ્રસ્ટીઓ છે, તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે, તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. આખરે શું વાતચીત કરવામાં આવી તેને લઈને પણ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. ઝી 24 કલાકના માધ્યમથી આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. રાહુલ ગાંધી જ્યારે ખોડલધામ પહોંચ્યા, કાગવડ પહોંચ્યા, દર્શન કરવા માટે પહોંચ્યા તેના આ દ્રશ્યો છે. તો પાટીદારોના કુળદેવી ખોડલમાંના દર્શન કરવા માટે રાહુલ ગાંધી જે રીતે પહોંચ્યા તેને લઈને પણ અનેક રાજકીય અટકળો લગાવવામાં આવી રહી છે, અનેક અટકળો તેજ બની રહી છે. ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે પણ હાલ તેઓ મુલાકાત કરી રહ્યા છે. તો આપ જોઈ શકો છો કે એક તરફ દ્રશ્યો અમે આપના તરફ પહોંચાડી રહ્યા છીએ, ચામુંડા માતાના દર્શન કરવા માટે આજે રાહુલ ગાંધી પહોંચ્યા હતા તેના દ્રશ્યો છે. તો એક તરફ કાગવડમાં ઉપસ્થિત રાહુલ ગાંધીને આપ જોઈ શકો છો, ખોડલ માતાના પણ દર્શન કરવામાં આવ્યા રાહુલ ગાંધી દ્વારા. ગુજરાત પ્રવાસનો આજે તેમનો ત્રીજો દિવસ છે, એટલે કે અંતિમ દિવસ છે. 3 દિવસના પ્રવાસે રાહુલ ગાંધી જ્યારે ગુજરાત પ્રવાસે આવ્યા છે, સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે, ત્યારે આજે તેઓ ચામુંડા માતાના દર્શન કરવા માટે પણ પહોંચ્યા હતા. ચામુંડા માતાના દર્શન કરવા પહોંચ્યા તેના દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. તો એક તરફ અત્યારે હાલ કાગવડમાં ઉપસ્થિત છે રાહુલ ગાંધી અને તેમનો કાફલો. ખોડલ માતાના દર્શન તેઓએ કર્યા અને હવે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે તેઓ મુલાકાત કરી રહ્યા છે, તેમની સાથે વાતચીત કરવામાં આવશે. તો રાહુલ ગાંધીની આજે મુલાકાત છે, આજે ધાર્મિક મુલાકાત છે, તેને ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. તો આ બંને તરફ જે દ્રશ્યો છે એ આપ જોઈ શકો છો. રાહુલ ગાંધી પોતાના 3 દિવસના પ્રવાસ દરમિયાન ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા નજરે પડ્યા. પોતાના પ્રવાસની શરૂઆત તેઓએ દ્વારકાધીશના દર્શન સાથે કરી હતી. આજે તેઓ ચોટીલા પણ પહોંચ્યા હતા, ચામુંડા માતાના દર્શન કર્યા અને ત્યારબાદ તેઓ આજે કાગવડ પણ પહોંચ્યા છે. કાગવડમાં હાલ તેઓ ઉપસ્થિત છે. ખોડલ માતાના દર્શન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યા અને હવે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. તો રાહુલ ગાંધીના આ પ્રવાસને અને જે રીતે આ આખો પ્રવાસ નક્કી કરવામાં આવ્યો છે, જે રીતે આ પ્રવાસ ની રૂપરેખા સામે આવી રહી છે તેને લઈને પણ અનેક રાજકીય અચકળો લગાવવામાં આવી રહી છે. રાહુલ ગાંધી અનેક લોકો સાથે મુલાકાત કરી છે, તેઓએ મહિલાઓ સાથે પણ વાત કરી, તો સાથે જ ખેડૂતોના પ્રશ્નો પણ રાહુલ ગાંધીએ સાંભળ્યા હતા. રોડ શો પણ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો, તો સાથે જ અનેક યાત્રાધામોની જે રીતે મુલાકાત રાહુલ ગાંધીએ લીધી છે તે ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. પહેલા પણ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા, ફરી એક વખત 3 દિવસના પ્રવાસે રાહુલ ગાંધી ગુજરાત પહોંચ્યા. ખાસ કરીને સૌરાષ્ટ્રને કવર કરવામાં આવ્યું રાહુલ ગાંધી દ્વારા. તો રાહુલ ગાંધી હાલ કાગવડ પહોંચ્યા છે, ખોડલમાંના દર્શન કર્યા બાદ હાલ તેઓ ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. આપ જોઈ શકો છો આ દ્રશ્યો, ઝી 24 કલાકના માધ્યમથી અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ કેવી રીતે કાગવડમાં તેઓએ પૂજન અર્ચન કર્યું હતું અને ખાસ ખોડલમાંના દર્શન કર્યા હતા. પાટીદારોના કુળદેવી એવા ખોડલ માતાના ધામમાં રાહુલ ગાંધી. ઝી 24 કલાકના માધ્યમથી આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. ખોડલમાંની આરતી ઉતારતા રાહુલ ગાંધીને આપ ઝી 24 કલાકના માધ્યમથી જોઈ શકો છો. તેમની સાથે ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિ પણ જોઈ શકાય છે. તો પૂજન અર્ચન કરતા રાહુલ ગાંધીના આ દ્રશ્યો આપ ઝી 24 કલાકના માધ્યમથી જોઈ શકો છો.
તેઓ ખોડલમાના ધામમાં પહોંચ્યા ત્યારના આ દ્રશ્યો છે. હાલમાં કાગવડમાં જ ઉપસ્થિત છે રાહુલ ગાંધી અને તમામ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ. ટ્રસ્ટીઓ સાથે એક મુલાકાત હાલ તેઓની ચાલી રહી છે. જ્યારે તેઓ માના ધામમાં પહોંચ્યા હતા ત્યારે કેવી રીતે પૂજા અર્ચના કરવામાં આવી હતી તે આપ જોઈ શકો છો. પાટીદારોના કુળદેવી ખોડલમાના દર્શન કરવા માટે રાહુલ ગાંધી હાલ કાગવડ પહોંચ્યા છે. રાહુલ ગાંધી દ્વારા માતાની આરતી પણ ઉતારવામાં આવી, વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી અને ત્યાં ઉપસ્થિત પૂજારીએ તેમને હાથમાં લાલ દોરો પણ બાંધ્યો હતો અને કુમકુમ તિલક પણ કર્યું હતું. તો ખોડલમાના દર્શન કરી રહ્યા હતા રાહુલ ગાંધી, તે વખતના આ દ્રશ્યો છે. આપ જોઈ શકો છો કે કેવી રીતે માની આરતી ઉતારવામાં આવી. તો આ કાગવડ પહોંચ્યા તે વખતના દ્રશ્યો છે. એક તરફ મંદિરના દ્રશ્યો આપ જોઈ શકો છો, તો એક તરફ રાહુલ ગાંધી મુલાકાત કર્યા બાદ કાગવડથી નીકળતા તેમનો કાફલા સાથે નજર આવી રહ્યા છે. ખોડલ માતાના દર્શન કરવા માટે તેઓ કાગવડ પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રના 3 દિવસના પ્રવાસે છે રાહુલ ગાંધી. કાગવડ પહોંચ્યા રાહુલ ગાંધી, ખોડલ માતાના દર્શન કરવા માટે પહોંચ્યા અને ત્યારબાદ તેઓ મંદિરમાં પહોંચીને પૂજન અર્ચન પણ કર્યું અને આરતી પણ ઉતારવામાં આવી. આ બંને દ્રશ્યો આપ જોઈ શકો છો. અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે રાહુલ ગાંધી અને તેમની સાથે અનેક નેતાઓ અને કોંગ્રેસી કાર્યકરો પણ જોઈ શકાય છે. તો પાટીદારોના કુળદેવી ખોડલ માતાના મંદિર પહોંચ્યા છે. કાગવડ ખાતે જે વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે તે મંદિર પહોંચ્યા રાહુલ ગાંધી અને મુલાકાત પણ કરવામાં આવી ટ્રસ્ટીઓ સાથે અને ખોડલમાના તેઓએ દર્શન કર્યા, પૂજા અર્ચના કરવામાં આવી અને આરતી પણ તેમના દ્વારા ઉતારવામાં આવી. આપ જોઈ શકો છો કે જ્યારે તેઓ મંદિર ખાતે પહોંચ્યા હતા ત્યારે મંદિરનું પણ તેઓ બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા. જે વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે ત્યાં પહોંચ્યા તે વખતના આ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. ત્રણ દિવસના પ્રવાસે છે રાહુલ ગાંધી અને આજે અંતિમ દિવસ છે તેઓના સૌરાષ્ટ્ર પ્રવાસનો. આજે સવારે તેઓ ચોટીલા પણ પહોંચ્યા હતા, ચામુંડા માતાના દર્શન કર્યા હતા. ત્યારબાદ હવે તેઓ કાગવડ પહોંચ્યા અને ખોડલમાના દર્શન રાહુલ ગાંધીએ કર્યા. મંદિરમાં ઉપસ્થિત પૂજારી દ્વારા તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું, કુમકુમ તિલક કરવામાં આવ્યું, હાથમાં લાલ દોરો પણ માના આશીર્વાદનો બાંધવામાં આવ્યો અને ત્યારબાદ ખોડલમાના દર્શન કરીને તેઓએ હાથ જોડીને દર્શન કર્યા અને સાથે જ તેમના દ્વારા આરતી પણ ઉતારવામાં આવી. તો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રવાસ રાહુલ ગાંધીનો માનવામાં આવી રહ્યો છે. 2017 વિધાનસભા ચૂંટણીને લઈને હવે કોંગ્રેસે કવાયત તેજ કરી છે ત્યારે આ પ્રવાસને ખૂબ જ સૂચક માનવામાં આવે છે. તો Zee24 કલાકના ચેનલ હેડ દીપક રાજાણી આ વિષય પર વાત કરવા માટે જોડાઈ ગયા છે. દીપકજી, ખૂબ જ મહત્વપૂર્ણ અને સૂચક પ્રવાસ રાહુલ ગાંધીનો. 3જો દિવસ આજે સવારે ચામુંડા માતાના દર્શન, હવે ખોડલધામનો પ્રવાસ, કેટલો રાજકીય મહત્વપૂર્ણ માનવામાં આવે છે? બિલકુલ, તોરણ આપે જે જણાવ્યું મુજબ આ વખતે રાહુલ ગાંધીનો પ્રવાસ ખૂબ જ મહત્વનો બની ગયો છે અને સૌથી મોટી જે હાઈલાઈટ છે તોરણ એ છે કે લેવા પાટીદાર સમાજના ધાર્મિક સ્થાન ખોડલધામ રાહુલ ગાંધી પહોંચ્યા છે.
અને સૌથી જે સિગ્નિફિકન્ટ મુદ્દો એ છે તોરલ કે રાહુલ ગાંધી જયારે કાગોર પહોંચ્યા છે ત્યારે ખોડલધામના ઇન્ચાર્જ નરેશભાઈ પટેલ એમના પ્રમુખ પરેશભાઈ ગજેરા સહિતના લોકોની ત્યાં હાજરી છે. તેમની સાથે તેઓ બંધ બારણે મંત્રણા કરશે. આ મંત્રણાની ફલશ્રુતિ કોંગ્રેસને શું ફળે છે તે જોવાનું રહેશે. પરંતુ રાહુલ ગાંધીનું ખોડલધામ જવું, નરેશ પટેલ અને પરેશ ગજેરા સહિતના આગેવાનોની ત્યાં હાજરી, ઈ અનેક પ્રકારના રાજકીય સંકેતો આપી રહી છે. તોરલ દીપકજી, ખાસ કરીને આ વખતના પ્રવાસની વાત કરવામાં આવે તો દ્વારકાધીશના દર્શનથી શરૂ થયેલો આ પ્રવાસ, ત્યારબાદ જે રીતે ચોટીલા પહોંચવામાં આવ્યું, હવે કાગવડ પહોંચ્યા છે રાહુલ ગાંધી. બિલકુલ સોફ્ટ હિન્દુત્વની નીતિ પર ચાલી રહી છે કોંગ્રેસ. બિલકુલ, આપે બિલકુલ વાજબી વાત કરી છે કે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક પોતાની રણનીતિમાં બદલાવ લાવવાની જરૂર પડી છે. 22 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાની બહાર છે, ત્યારે સોફ્ટ હિન્દુત્વના ભાગરૂપે જ આ આખી રણનીતિ ઘડાઈ છે. રાહુલ ગાંધીને કોઈ ચોક્કસ રણનીતિકારે આખી આ રણનીતિ ગોઠવીને જણાવી છે. અને સૌથી જેમ આપણે પહેલા કીધું એ પ્રમાણે પેલા દ્વારકાધીશના શરણે, ત્યારબાદ ચોટીલાને મંદિરના દર્શન, અને હવે કાગોર. કાગોર એટલા માટે ખૂબ જ મહત્વનું બની જાય છે તોરલ કે સૌરાષ્ટ્રમાં લેવા પાટીદાર સમાજનો દબદબો છે. ઓછામાં ઓછી 25 થી 30 બેઠકો પર લેવા પાટીદાર સમાજનું વર્ચસ્વ છે. ત્યારે કાગોરમાં રાહુલ ગાંધીની હાજરી અને સાથોસાથ નરેશ પટેલ અને પરેશ ગજેરા સહિતના લોકોની ત્યાં હાજરી ખૂબ જ સૂચક માનવામાં આવે છે. એક તરફ પાટીદાર સમાજ ભાજપથી નારાજ છે તે પ્રકારની વાતો ચાલી રહી છે. એવે ટાંકડે પાટીદારના મેઇન જે ધાર્મિક સ્થાન છે ત્યાં રાહુલ ગાંધીની હાજરી થકીને પાટીદાર આગેવાનો સાથે મિટિંગ કરવી એ ગુજરાતના રાજકારણમાં બહુ મોટા સંકેતો આપી રહ્યું છે. તોરલ દીપકજી, ખાસ કરીને જે રીતે આજકાલ રાજકીય વાતાવરણ ગુજરાતમાં ચાલી રહ્યું છે, 2017 માટે કવાયત એક તરફ તેજ કરવામાં આવી છે, એક તરફ પાટીદારોને રીઝવવા માટે કોંગ્રેસ અને ભાજપ કમર કસી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધીનો આ પ્રકારનો પ્રવાસ અને ઠેર ઠેર પાટીદારો દ્વારા તેમનું સમર્થન શું સૂચવી રહ્યું છે? બિલકુલ, મેં આપને કીધું એ પ્રમાણે સૌરાષ્ટ્ર છે, પાટીદારોનો ગઢ છે. લેવા પાટીદાર અને કડવા પાટીદાર ની બહુ મોટી સંખ્યામાં મતદારો છે. સ્વાભાવિક રીતે 22 વર્ષ પહેલા પાટીદારો કોંગ્રેસથી વિમુખ થયા, ત્યારબાદ ભાજપ ગુજરાતમાં સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. ભાજપ અને પાટીદાર એ એક સિક્કાની બે બાજુ કહેવાતી હતી, પરંતુ જે રીતે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ભાજપે પછડાટ ખાધી, ત્યારબાદ કોંગ્રેસ પાટીદારોને પોતાની તરફ અંકિત કરવાની કોશિશ કરી રહ્યું છે. જો કે જે તે વખતે પેટા ચૂંટણીઓ થઈ ધારાસભાની, એમાં કોંગ્રેસને બહુ સફળતા મળી નથી, ત્યારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીનો લાભ લેવા માટે કોંગ્રેસે કંપકસી છે. અને આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારો જો કોંગ્રેસ તરફ આવે અને જ્ઞાતિઓનું સમીકરણ બેસાડવામાં જો કોંગ્રેસ સફળ થાય તો કોંગ્રેસને ફાયદો થાય તેમ છે. તેને ધ્યાનમાં રાખીને જ આખો પ્રવાસ ગોઠવાયો છે, અને ખાસ કરીને સોફ્ટ હિન્દુત્વને આગળ કરીને એક પછી એક મંદિરમાં રાહુલ ગાંધી જઈ રહ્યા છે, તેને પણ ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. દીપકજી, આભાર તમામ જાણકારી માટે. તો ચેનલ હેડ દીપક રાજાણી જોડાયા હતા, તેઓ પણ જણાવી રહ્યા છે કે રાહુલ ગાંધીના આ પ્રવાસને ખૂબ જ સૂચક રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જે રીતે આખો પ્રવાસ ચાલી રહ્યો છે, જે રીતે આખો રૂટ નક્કી કરવામાં આવ્યો છે, તેને લઈને કોંગ્રેસ પણ હવે 2017ને લઈને કવાયત તેજ કરી છે, અને પાટીદારોને પણ ક્યાંક ને ક્યાંક આકર્ષવાના પૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાગવડની તેઓની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રાહુલ ધામ મંદિરમાં રહેલા પાટીદારો સાથે મુલાકાત કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક પાટીદારોની આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામમાં દર્શન કરીને પાટીદારોને રીઝવવા માટેનો પ્રયાસ રાહુલ ગાંધી કરતા એમ લાગી રહ્યું છે. રાહુલ ગાંધીને આવકારવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા હતા. તેમને આગમન સાથે જ જય સરદાર, જય પાટીદાર, ખોડલધામ જયંતના નારા લાગ્યા હતા. તમે જોઈ શકો છો કે હાલ પણ રાહુલને મળવા માટે લોકો ઉત્સુક છે. કહી શકાય ક્યાંક ને ક્યાંક જે ખોડલધામ છે તે પાટીદારોની આસ્થાનું કેન્દ્ર છે, માટે ધર્મકારણ અને રાજકારણ એકઠું થતું હોય એમ લાગી રહ્યું છે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, કાગવડ. તો ખોડલ માતાના દર્શન કર્યા, ખૂબ જ સૂચક આ મુલાકાત કાગવડની માનવામાં આવી રહી છે. બંધ બારણે ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરી અને આખરે આ મુલાકાતની ફલશ્રુતિ શું નીકળે છે તે તો આવનારા સમય પર જ ખબર પડશે. પરંતુ જે રીતે રાજકીય અટકળો લગાવવામાં આવી રહી છે તેને લઈને ચોક્કસ કહી શકાય કે પાટીદારોને રીઝવવાના તમામ પ્રયાસો કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીનો આ પ્રવાસ એટલા માટે જ ખૂબ જ મહત્વપૂર્ણ પણ બની જાય છે, કારણ કે જે રીતે આ પ્રવાસને નિયત કરવામાં આવ્યો છે, નક્કી કરવામાં આવ્યો છે, જે રીતે આ પ્રવાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે તેને લઈને અનેક રાજકીય અટકળો હાલ તેજ બની રહી છે.